હેલો, નમસ્કાર. હું મિત્ર ગઢવી અને હું માઇકલ. એ મારા પરમ મિત્રના ફેન 10ના 10 સવાલો લઈને હું શરૂઆત કરીશ. તો મયુર, પહેલો સવાલ છે ખુશાલી મહેતાનો. ખુશાલી પૂછે છે કે જો મયુર ચૌહાણ એક્ટર ના હોત તો શું બન્યા હોત? મયુર ચૌહાણ એક્ટર ના હોત તો શું બન્યા હોત? મને એવું લાગ્યું કે ઊંઘવાની કઈ જોબ હોય શકે, એટલે એકચ્યુઅલી મને ઊંઘવું બહુ જ ગમે છે. તો એવી કોઈ પણ જોબ કે જેમાં ઊંઘવાના તમને પૈસા મળે એ હું. નાઇટ વોચમેન? પણ ના, એમાં જાગવું પડે ને. બસ કુંભકર્ણ. ચાલ, સોરી ખુશાલી. બીજો સવાલ છે હેમાંગ ત્રિવેદીનો. ઓકે, તમે કોને તમારો કોમ્પિટિટર માનો છો ગુજરાતી એક્ટરોમાંથી? ગુજરાતી એક્ટરોમાંથી કોને કોમ્પિટિટર માનું છું? કોમ્પિટિટર તો નહીં, પણ મને એક બહુ હેલ્ધી ઇન્સ્પિરેશન મળે છે પ્રતિકભાઈને જોઈને, પ્રતિક ગાંધી. અને મલ્હારમાંથી મને ઇન્સ્પિરેશન મળે છે, એ લોકો જે રીતનું કામ કરે છે, અને બસ એમાંથી મને ઇન્સ્પિરેશન મળે છે. સો કોઈને તું કોમ્પિટિટર નથી માનતો? કોમ્પિટિટર જેવું નહીં. ધવલનો સવાલ છે, તમારા 5 કઝિન્સ બ્રધરના નામ આપો. 5 કઝિન્સ બ્રધર? એક આરઝુ, નિલેશ, પપ્પુ, પિન્ટુ. સાચા છે? સાચા છે. અને 5મો જે જય. ચાલો, મને લાગ્યું ધવલ એક હશે એટલે એને પૂછ્યું હશે. ધવલ બી છે. શું બોલ્યો નામ તું? ધવલ. ધવલ આખું શું છે? નથી લખ્યું. ઓકે, તો ધવલ છે એટલે એને એનું નામ લેવડાવડે. વિજય પટેલનો સવાલ છે, મયુરભાઈ હું તમારો બહુ મોટો ફેન છું. થેન્ક યુ. તમારી એક્ટિંગ પણ એક નંબર છે. થેન્ક યુ. જે બધાને ફાડી નાખે તો નવા એક્ટરો આવશે તો એમને તમે શું એડવાઇસ આપશો? એડવાઇસ કેવી રીતે આપી શકું યાર? એટલે હવે એમને કંઈક એડવાઇસ. વિજયભાઈ કંઈ નહીં, પોતાની જાતને જેટલું પણ હોય એ ગ્રો કરતા રહેવું જરૂરી છે. તો શરૂઆત કરવાની, અને જેટલું તમે જેટલા પણ આગળ વધો એમાં ગ્રોથ તમારો કરતો રહેવો, એવું મારું માનવું છે. સો ગ્રોથ કરતા રહો, એવું કામ કરો તમે. અલ્પેશ ઠાકોરનો સવાલ છે. અલ્પેશ ઠાકોર, યસ, જે રીતે લખ્યું જે રીતે વાંચ્યું. હા, તમારું કોઈ લફરું ચાલે છે? ના ના ના, મારું કોઈ લફરું નથી ચાલતું અલ્પેશભાઈ. રોનક પટેલનો સવાલ છે કે ભાઈ તમારી ફેવરિટ ગુજરાતી ફિલ્મ તમારી મૂવી સિવાય? મારી ફેવરિટ ગુજરાતી ફિલ્મ તો છેલ્લો દિવસ તો ના કહેવાય યાર. ફેવરિટ યાર હજુ સુધી નથી ભાઈ. ગોવિંદ બુચ પૂછે છે, ક્યારે તમારો દાવ થયેલો છે? મારા થયા છે બહુ બધા દાવ થયા. મેં દાવ થઈ ગયો યાર નામની એક ફિલ્મ કરી, એ દાવ હતો, એ દાવ થઈ ગયો. નીતિન યાર, વેરી બેડ, વેરી બેડ, આ દાવ થયો. સો નીતિન વ્યાસ પૂછે છે, હિરોઈન જોડે લગ્ન કરવું પસંદ કરશો? એવું કંઈ નક્કી નથી યાર મારું. હા, એવું કંઈ ડિસાઈડેડ નથી. વિકેતા કરીને કોઈક છે જે પૂછે છે, હુ ઇઝ યોર રોલ મોડલ? બહુ બધા છે વિકેતાભાઈ. મને શાહરૂખ ખાન ગમે છે, ઓશો રજનીશ ગમે છે, મને આંબેડકર ગમે છે, મને ચેપલિન ગમે છે, મને પરેશ રાવલ ગમે છે, બચ્ચન સાહેબ ગમે છે. એટલે કોઈ એક પર્ટિક્યુલર નથી, પણ બહુ જ બધા લોકો છે જેમની અમુક અમુક વસ્તુઓ મને ગમે છે. લાસ્ટ ક્વેશ્ચન સંજય બારોટ સાહેબ. સંજયભાઈ, પોલિટિક્સ જોઈન કરવાનું થાય તો પાર્ટી કઈ ચૂઝ કરશો? એવું કંઈ હમણાં નથી યાર ડિસાઈડેડ કે કઈ પાર્ટી. પાર્ટી કઈ હતો? પાર્ટી હમણાં તો એવી કોઈ ડિસાઈડ નથી કરી. ચિલ્લર પાર્ટી? નહીં, કોઈ જ પાર્ટી નહીં. સો પોલિટિક્સ જોઈન કરશો? મે બી ઓર મે બી નોટ, કંઈ નક્કી નથી યાર મારું. મને લાગે છે તું આમ જનતા પાર્ટી જોઈન કરીશ એવું. બની શકે, એ બી બની શકે. હું બીજી બીજેપી બી કરી શકું, કોંગ્રેસ બી કરી શકું, કોઈક નવી જ પાર્ટી આખી નવી શકું. હું પણ કરીશ. મૂવમેન્ટ જનતા પાર્ટી. હા હા, મૂવમેન્ટ પાર્ટી હોઈ શકે મારું. તો આ હતા મયુર
આકા માઇકલ ચૌહાણના ફેન્ટે. થેન્ક યુ સો મચ યાર, થેન્ક યુ સો મચ, લવ યુ. હેલો, હું છું મિત્ર ગઢવી અને હું છું માઇકલ. કાઇન્ડલી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ મગ યુટ્યુબ ચેનલ રાઇટ નાઉ.